ધોરણ દસ ની અંદર ભણતા દરેક વિદ્યાર્થીઓ જે મારી બેચની અંદર ભણે છે જે મારી ખાસ બેચની અંદર ભણે છે જે મારી એપ્લિકેશનની અંદર ભણે છે એપ્લિકેશનની સ્પેશિયલ બેચ જે મેં બનાવી છે જેનું આ વર્ષ હું સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની અંદર ચટા ચટ ફટા કટ કટા ફટ કટ કરી દેવાનો છું કોઈ ટેન્શન વગર મસ્ત એક્ઝામ આ વર્ષની તમારી આ બે વિષયની જવાબદારી મારી છે અને જવાની છે આજે આપણે ચેપ્ટર શરૂ કરવાના છીએ એનું નામ છે વન અને વન્ય જીવ સંસાધન નવમું ચેપ્ટર છે ભૂગોળનું વન્ય એટલે કે વન વન એટલે કે જંગલ જંગલ અને જંગલના જે જીવ છે એ એક સંસાધન છે આપણે સંસાધનનો પહેલો ચેપ્ટર આઠમું ભણી લીધું કે કુદરતી સંસાધન શું છે કે કુદરતી પાસેથી જે વસ્તુ આપણને મળે છે માણસને મળે છે કઈ બધું થોડું સંસાધન છે તો તો એમાંથી આપણને જેટલું કામમાં આવે આપણી બુદ્ધિથી આપણા કૌશલ્યથી આપણે જેટલું આપણા ઉપયોગમાં લઈ શકીએ એટલાને જ સંસાધન કહેવાય હમ સીધી વાત છે એમાં આજે વન અને વન્યજીવ એટલે કે પ્રાણીઓની વાત આવશે અને જંગલોની વાત આવશે એ સંસાધન તરીકે માણસને કેટલા કામમાં આવે છે આ પ્રકૃતિને કેટલા કામમાં આવે છે એના વિશે આપણે ભણવાનું છે નાનું ચેપ્ટર છે કાંઈ બહુ મોટું નથી બરાબર દેહ ધનધન શરૂ કરીએ છીએ આપણે જો અહીંયા શરૂઆતમાં જ લઈ ગયો છે કેવા કેવા સવાલો આવી શકે શું આવી શકે બધું હું તમને સાથે સાથે કહેતો જ જાઉં છું બરાબર હા અને કાંઈ પણ હોય તો તમે મને મેસેજ પણ કરી શકો છો મારી ચેટ મારી એપ્લિકેશન આપણે એટલે કે તમે તો એપ્લિકેશનમાં જ ભણો છો તો એપ્લિકેશનમાં બોક્સની અંદર તમે મને કહી શકો મને ફોન કરી શકો ચિંતા કરવાનું નહીં મુંઝવવાનું નહીં જલસા કરવાના હવે અહીં લખ્યું છે વન અને વન્યજીવ સંસાધન માનવનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે સંસાધન એટલે કે રિસોર્સ જેને ઇંગ્લિશમાં કહેવાય કે જેમ કે જંગલ છે જેમ કે વૃક્ષ જેમ કે ફળ જેમ કે ફૂલ જેમ કે લાકડું જેમ કે પાણી આ ચેનલ માં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલ માં ટિંડિન વગાડી દેજો ખોરાક આના વગર આપણે ચાલે જ ને આ બધા સંસાધન કહેવાય તો આપણી પ્રગતિ આપણો અસ્તિત્વ એટલે કે જો જીવવું હોય અને પ્રગતિ જો કરવી હોય વિકાસ કરવો હોય તો સંસાધન જોઈશે 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 આદિકાળથી એટલે કે આદિ માનવ હતો ત્યારથી કુદરત પાસે વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવીએ છીએ સીધી વાત છે કુદરત પાસેથી જ વસ્તુઓ મળે છે અને આપણી જરૂરિયાત પૂરી થાય છે આપણે જાતે બધું ના કરી શકીએ એમાં જંગલો છે એ બહુ મહત્ત્વના સંસાધન કહેવાય છે જંગલો બહુ મહત્વના સંસાધન છે અને આ પાઠની અંદર જંગલો વિશે વધારે ભણવાનું છે જંગલોનો સામાન્ય અર્થ શું થાય જોજો આ તમને એક માર્ગમાં પૂછાઈ શકે સમજાવો જંગલો શું છે એક માર્ગમાં જંગલો એટલે વૃક્ષો ઝાંખરા ઘાસ ઝાંખરા અને ઘાસ આ ત્રણની જ્યાં મિલાવટ હોય સમુચ્ચ હોય ત્રણનું જ્યાં ભેગું થવું એને કહેવાય જંગલો જંગલોમાં જો ત્રણેય હોય વૃક્ષો જાડી ઝાંખરા હોય અને ઘાસ હોય અને જંગલો કહેવાય વનસ્પતિમાં જો

ઉગે છે એનો ઉછેર માનવીને કોઈ સહાય આપણે માણસની કોઈ એમાં હળી હોતી નથી એટલે એ જંગલોને અક્ષત વનસ્પતિ કહેવાય છે વર્જિન જંગલો કહેવાય છે આ પણ તમને એક માર્કમાં વનસ્પતિ કે જેનો ઉછેર માણસની સહાય વગર કુદરતી રીતે થાય છે એને કહેવાય અક્ષત વનસ્પતિ એક માર્કની અંદર આવી શકે એક માર્કની અંદર જંગલો શું છે આવી શકે બરાબર ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર આ પ્રકારની વનસ્પતિ એટલે કઈ પ્રકારની વનસ્પતિ જેને ઇંગ્લિશમાં વર્જિન જંગલ એ એ વનસ્પતિ જે છે છે અત્યારે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ બચી આવું પણ પૂછાય તો કે હિમાલયમાં છે સુંદરવનમાં છે અને થરના રણ થરનું રણ એટલે રાજસ્થાનની અંદર ત્યાં છે એના દુર્ગમ વિસ્તારો દુર્ગમ એટલે કે જલ્દીથી ત્યાં પહોંચી ના શકાય એવા વિસ્તારોમાં આ ત્રણેય જગ્યા એવી છે હિમાલયના જંગલ સુંદરવન એટલે કે પશ્ચિમ બંગાળ બાજુ અને થર એટલે કે રાજસ્થાનની અંદર આ ત્રણ દુર્ગમ વિસ્તારોમાં જ આ અક્ષત વનસ્પતિ એટલે કે વર્જિન વનસ્પતિ જોવા મળે છે બાકી બાકી ક્યાંય દેખાતી નથી તુલસીનો તો આપણે બદન ઘરે હોય એની વાત નથી અહીંયા હવે જો આ જંગલોનું વર્ગીકરણ એ પણ પૂછાય છે તો જંગલોનું વર્ગીકરણ વર્ગીકરણ એટલે શું ને એ તો ખબર છે ને તમને આ જંગલોના અલગ અલગ ભાગ પાડવા કે આને આ પ્રકારનું જંગલ કહેવાય અને આ પ્રકારનું જંગલ કહેવાય આને ઓઇલા પ્રકારનું જંગલ કહેવાય એ છે જંગલોનું વર્ગીકરણ આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે આબોહવાના આધારે આપણે શીખ્યા હતા એટલે મેં નહોતું ગણાયું તમને છોડી હમ પણ હવે દસમામાં માં તો ટકા ટકા આબોહાને આધારે જંગલોના પ્રકાર ધોરણ નવમાં આપણે શીખીએ અહીંયા હવે કયા કયા પ્રકારના જંગલોના પાઠ પાડવાના છે એક તો વહીવટી દ્રષ્ટિએ એટલે કે જંગલોનો વહીવટ કોણ કરે છે જંગલોનું ધ્યાન કોણ રાખે છે બીજું જંગલોની માલિકી કોની છે જંગલ કોના બાપાનું છે અને ત્રીજું જંગલની વ્યવસ્થા એટલે કે જંગલને બરાબર વ્યવસ્થિત સાચવે કોણ છે ત્રણ વહીવટી માલિકી અને વ્યવસ્થાપન ત્રણની દ્રષ્ટિએ જંગલોના ત્રણ પ્રકાર આપણે દેખીશું જાણીશું જોઈશું ઓકે હમ હવે જો પહેલું સ આમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર યાદ રાખજો તમને પૂછાઈ શકે એક માર્ક ની અંદર કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર બતાવો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર બતાવો તો વહીવટી દ્રષ્ટિએ ત્રણ છે અનામત સંરક્ષિત અને અવર્ગીકૃત જંગલ અનામત સંરક્ષિત અવર્ગીકૃત શું છે આ ત્રણ ઘોડા હે કે દિવસે દિવસે પોદળાત્વિકા રાખે છે લેટ્સ ગો લર્ન પેલું છે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે તમને પૂછાઈ શકે કે અનામત જંગલો કોને કહેવાય તો કે જે જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય જેને સીધું સરકારી તંત્ર કંટ્રોલ કરતું હોય જેના ઉપર સીધી સરકારી તંત્રની નજર હોય એને કહેવાય અનામત જંગલો આ જંગલોમાં તમારે લાકડા કાપવા જઈ શકાય હા સીધી મનાય ચોખી મનાય હાથ કહીને ના પાડી અહીંયા લાકડા કાપવા આવ્યા ને તો અમે તમને કાપી નાખશું લાકડા વીણવા જવાય વીણવા નહીં જવાના એન્ટ્રી જ નહીં લેવાની ને અને પશુ ચરણ એટલે કે તમારા ઘોડા છે તમારા બળદ છે તમારી ગાય ભેંસ ને ત્યાં તમારે ચરવા મોકલવી હોય તો મોકલી શકાય ના ચોખી નહીં અનામત પ્રકારના જંગલો એટલે શું કે જેમાં સરકારી સીધી નજર હોય છે એને અનામત જંગલ કહેવાય પછી જે સંરક્ષિત જંગલ શું છે તો કે આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ થાય છે આ જંગલને સરકારી તંત્ર જ હાચવતું હોય છે પણ આમાં એક થોડીક નાનકડી છૂટ આપી એ નાનકડી છૂટ શું આપી તો કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય એટલે કે વૃક્ષોને તમારે હડી નહીં કરવાની વૃક્ષોને નુકસાન કર્યા વગર લાકડા વીણવાની અને પશુઓને ચારવાની ત્યાંના સ્થાનિક લોકોને છૂટ છે કોને છૂટ છે ત્યાંના સ્થાનિક લોકોને છૂટ છે જો આમાં કાંઈ છૂટ નથી વીણવાય ના દેવાય કાપવાય ના દેવાય ને ચારવાય ના દેવાય સરકારી તંત્રમાં છે તો સરકારી તંત્ર આનું ધ્યાન રાખે છે સંરક્ષિત પણ અહીંયા સ્થાનિક લોકોને પશુઓને ચારવાની લાકડા વીણવાની વૃક્ષોને નુકસાન પહોંચાડવા વગર છૂટ છે છૂટ છે હવે ત્રીજું અવર્ગીકૃત જંગલ એટલે કે આના બે વર્ગીકરણ કહી રહ્યા અનામત અને સંરક્ષિત જંગલ હવે આનું વર્ગીકરણ જ કરતા ભૂલી ગયા એને કહેવાય અવર્ગીકૃત જંગલ આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી અહીંયા વૃક્ષો કાપવા જઈ શકાય લાકડા વીણવા જઈ શકાય પશુઓને ચારવા જઈ શકાય કોઈ માલ્યો ભાઈ બાપો ભાઈ ના પાડે નહી જલસા કરો ખાઓ હા ભાવ હાવ થઈ ગયું તો આ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર અનામત સંરક્ષિત જંગલ વર્ગીકૃત જંગલ હવે એના પછી છે માલિકી વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કોની કોની દ્રષ્ટિએ માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર વર્ણવાના છે તો જો જંગ ભારતમાં જંગલોની માલિકી વહીવટી વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબ ત્રણ વિભાગ છે પહેલું રાજ્ય માલિકીનું જંગલ એટલે કે સ્ટેટ ફોરેસ્ટ એને ઇંગ્લિશમાં કહેવાય એટલે કે રાજ્યની પોતાની માલિકી હોય આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કોઈ જેમ કે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય આંધ્રપ્રદેશ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર આ પ્રકારના એટલે કે રાજ્યની માલિકીના જંગલનું નિયંત્રણ એનું ધ્યાન એનો કંટ્રોલ કોણ કરે છે તો કે રાજ્ય કે કેન્દ્ર સરકાર મોટા ભાગના દેશના જંગલો રાજ્ય માલિકીના જંગલમાં આવી જાય કારણ કે જંગલોને સાચવાને ને એ આપણો પોદોળો નીકળી જાય એટલું અઘરું કામ છે એટલે એમાં સરકાર જ હાંચવી શકે કારણ કે બધા પૈસા એની પાસે હોય લૂંટી લૂટી નાળો લઈ લીધા હોય તો આ પ્રકારના જંગલો એટલે કે રાજ્યની વાલીના જંગલોનું નિયંત્રણ રાજ્ય કેન્દ્ર સરકાર કરે છે મોટાભાગના જંગલો આ જ પ્રકારમાં આવે છે પછી સામુદાયિક વન જેને કહેવાય કમ્યુનલ ફોરેસ્ટ સામુદાયિક વન એટલે શું આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે શું તો કે ગ્રામ પંચાયત હોય નાનો શહેર હોય તો નગરપાલિકા હોય મોટો અમદાવાદ કે રાજકોટ જેવું હોય તો મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત આ પ્રકારના જે જંગલો છે સામુદાયિક વન એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગામની પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત નું નિયંત્રણ છે પછી છે ખાનગી જંગલો કેવા જંગલો ખાનગી જંગલો એટલે શું કહેવાનું નહીં એવા જંગલો ખાનગી મે બચ સિક્રેટ ટોપ ખાનગી જંગલો એટલે શું એને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇવેટ ફોરેસ્ટ એટલે કે આમાં કોઈ સરકારી કોઈ કાંઈ કાય ધંધો સરકારીનું સરકારનું કાંઈ હાલે નહીં કારણ કે આ કોઈ વ્યક્તિગત માલિકીનું જંગલ હોય છે મારું જંગલ પોતાનું તમારું પોતાનું જંગલ આપણે બાપાનું જંગલ હોય એમાં સરકાર તો કંઈ કરે નહીં ઓડિશા છે મેઘાલય છે પંજાબ હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો છે તમને પૂછાઈ શકે કે ખાનગી જંગલો કોના નિયંત્રણમાં હોય તો કે વ્યક્તિગત માલિકીના જંગલોમાં હોય તમને પૂછાય છે કે કે સામુદાયિક વન નિયંત્રણ હોય તો સ્વરાજ્ય સંસ્થાઓ સ્થાનિક ગ્રામ પંચાયત નગરપાલિકા વગેરે બરાબર તો આ યાદ રાખવું અને ખાનગી જંગલ ક્યાં જોવા મળે છે તો કે ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારના જંગલોની વાસ્તવિકતા શું છે ખબર છે આ પ્રકારના ઘણા ઘર જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં છે અને કેટલાક તો ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે ક્ષત વિક્ષત એટલે શું વિખરાયેલા જંગલો છે બરાબર પૂરતા ખાટા ખટા ટોપ લીલાછમ જંગલો નથી કારણ કે આને મેન્ટેન કરવા ખર્ચ બહુ આવે એટલા બધા પૈસા જો જંગલોમાં નાખો તો સામેથી મળે શું જંગલમાંથી એ કોઈ એજ વિચારતા નથી એટલે ઉજ્જડ અવસ્થામાંથી આ બધા જંગલ ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે તો ઉજ્જડ થઈ ગયા હોય આખા જંગલો તો આ કયા લીધા આપણે માલિકી વહીવટ અને અવ્યવસ્થામાં દ્રષ્ટિએ જંગલોના પ્રકાર બરાબર હવે છે જંગલનો વિનાશ એટલે કે આપણે જંગલનો વિનાશ નથી કરવા જવાનો પણ જેને જંગલોનું જે વિનાશ થાય છે એને કહેવાય નિર્વનીકરણ શું કહેવાય છે નિર્વનીકરણ નિર્વનીકરણ એટલે શું તો કે જંગલોનું નષ્ટ થવું એક માર્ગની અંદર તમને પૂછાઈ શકે નિર્વનીકરણ એટલે તો કે જંગલોનું નષ્ટ થવું જંગલોનો ખાતમ બોલી જવો જંગલોનો વિનાશ થઈ જવો એને કહેવાય નિર્વનીકરણ નિર્વનીકરણ અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ એટલે કે મોટા પાયે મોટા પ્રમાણની અંદર હાડાઓ બધાય ભૂત જેવા જંગલો કાપવા જ માંડે કાપવા જ માંડે એનો બાપો એને એ ખબર નહીં પડતી કે આમાંથી ઓક્સિજન મળે છે ઓક્સિજનની માત્રા ઓછી થશે તાપમાન વધશે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય હાલત ખરાબ થઈ જાય મોટા પાયે જે નિર્વનીકરણ થાય છે આપણા દેશની નહીં પણ આ જે નિર્વનીકરણ થવું જંગલોનો ખાત્મો થવો વિનાશ થઈ જવો એ ખાલી આપણા દેશની આપણા દેશનો પ્રોબ્લેમ નથી તો આખા વિશ્વનો મુખ્ય સમસ્યા કહી શકાય તમને એવું પૂછાય શકે અત્યારે આખા સમગ્ર દેશની અને સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા કઈ છે તો કે નિર્વનીકરણ થવું માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય માણસ જેમ જેમ આગળ વધતો ગયો વિકાસ કરતો ગયો આટલા ફ્લેટ બનાવી લઉન આવા મોટા બંગલા બનાવી લઉં આવા મોટા મોલ્ડ મોટા મોટા પ્રોજેક્ટ નાખી દઉં રોડો રસ્તા બનાવી લઈને ટ્રેનના પાટા બિછાવી દઈને એરપોર્ટ મોટા મોટા બનાવી દઈ એના માટે જગ્યા જોઈએ એ જગ્યા કરવા માટે જંગલો માણસ કાપતો ગયો દન 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 કાટ એનાથી શું થયું કે નિર્વનીકરણ થયું કે જંગલોનો ખાતમો થઈ ગયો જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ કરે છે ભાઈ કુદરતી રીતે વૃક્ષો પડી જાય કોઈ તોફાન આવે કે પૂર આવે કુદરતી રીતે વૃક્ષો તો પડી જાય પણ એનું પ્રમાણ એટલું બધું નથી જેટલું માણસ ખાત્મો કરે છે જો લાયકું જ છે ને પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે એટલે કે માણસ જે રીતે જંગલોને નુકસાન કરે છે જંગલોનો ખાતમો કરી નાખે છે એની સામે કુદરતી રીતે જો વૃક્ષો ખતમ થાય છે એ આટલા કેટલા છે એ તો બહુ ઓછા છે હવે નિર્વનીકરણની અસર હોય નિર્વનીકરણ એટલે તમને ખબર પડી ગઈ જંગલોનો જે ખાતમો થઈ જાય એને કહેવાય નિર્વનીકરણ એની અસરો શું થાય એનાથી એની ઇફેક્ટ શું છે એનાથી આપણા માનવ જીવન ઉપર આપણા સમાજ ઉપર આપણી પૃથ્વી ઉપર આપણી દુનિયા ઉપર શું અસર થાય છે હવે જો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે એટલે કે મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં આની અસર હોય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની પહેલું પહેલી અસર પહેલી અસર કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણની અંદર દેહ ધના ધન વધે છે બીજું હરિત ગૃહ પ્રવાહની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એ વધારે ઘેરી બને છે એટલે કે વધારે આપણને નુકસાન પહોંચાડે એવી રીતે બને છે ગ્રીનહાઉસ ઇફેક્ટ જેને કહેવાય પછી છે વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે વૃક્ષો જ વયા જાય તો વૃક્ષોના જે મૂળ છે એ જમીનનો ઉપરની સપાટી આપણે આઠમા ધોરણની સોરી આઠમા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે જમીન શું છે તો જે ઉપરનું જે પડ છે જેમાં વનસ્પતિઓ ઉગે છે એને વૃક્ષના મૂળ જે છે એ પકડી રાખે છે બાંધી રાખે છે એક જૂટ કરી રાખે છે પણ હવે વૃક્ષો જ જતા રહ્યા વૃક્ષો નષ્ટ થઈ ગયા એનો વિનાશ થઈ ગયો તો જમીનનું જે ઉપરનું પડ છે એમાં ક્યારેક પૂર આવે છે પાણીનો ધોધ આવે છે કે પછી હવાને લીધે એ માટીનું ધોવાણ થઈ જશે જમીનનું ધોવાણ થઈ જશે જમીનનું ધોવાણ થશે એટલે એની ફળદ્રુપતા ઘટી જશે એ ફળદ્રુપતા એટલે શું વનસ્પતિ ઉગાડવાની એની જે કેપેસિટી છે એ ડાઉન થઈ જશે દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં એ દ્વીપકલ્પીય એટલે નીચેના દક્ષિણ ભારતના જંગલો જે છે એમાં શું થયું છે મોટા પાયે પર નિર્વનીકરણ થયું છે એટલે કે જંગલોનો ખાતમો થયો છે એના કારણે જંગલ વિસ્તાર એ ત્યાં ઘટ્યો છે અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા સજીવો એટલે કોણ તો કે જંગલમાં રહેનાર બધા જ પ્રાણીઓ બધા જ પક્ષીઓ જંગલો જ ખતમ થઈ ગયા તો એનું એ ઘર હતું સાહેબ એ ત્યાં રહેતા હતા માળા બાંધીને બખુલ બનાવીને એનું એનું ઘરે ગયું એનું ઘરે નષ્ટ થઈ ગયું આ પણ એક અસર છે એના પરિણામે વન્યજીવો હવે વન્યજીવોનું ઘર આપણે છીનવી લીધું જંગલો ખાતમો કરી દીધું એટલે કેટલી પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ ઘર વગરતા થઈ ગયા તો હવે એનો ખોરાક એ જંગલમાંથી જ જઈને મળી રહેતો હતો તો હવે એ જ વન્યજીવો એનો ખોરાક અને પાણી શોધવા માટે કઈ બાજુ જશે તો કે માનવ વસ્તી બાજુ જશે માનવના વસવાટ જ્યાં હશે ત્યાં આવશે અમે પછી માણસની સાથે સંઘર્ષમાં ઉતરશે ઘણી વાર નથી આવી જતા આ જોવે ને હું અમદાવાદમાં રહું છું તો મને ખબર છે કેટલા બધા વાંદરાઓ વાંદરાઓ આટા મારતા હોય હવે એ વાંદરાઓનું રહેવાનું સ્થાન જંગલોમાં જંગલોનું આપણે ખાતમ કરી દઈએ તો બિચારા જાય ક્યાં આત્મહત્યા થોડી કરી લઈએ હવે આપણા શહેરોમાં આવે હવે અહીંયા પાછા આપણે એને હેરાન કરીએ એમાં મૃત્યુ મોટા ભાગે વાંદરાઓનું એટલે કે પશુઓનું એટલે કે એનું થાય માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે એટલે માંસાહારી પ્રાણીઓ જે જંગલમાં હતા એ બીજા પ્રાણીઓને મારીને જીતા હતા જીવતા હતા હવે આપણે જંગલો ખતમ કરી નાખ્યા એટલે બધી પ્રકારના પ્રાણીઓ જુદી જુદી રીતે અલગ અલગ થઈ ગયા કોઈ મરી ગયા તો હવે આ લોકો માંસાહારી છે હવે એને કંઈક ખાવા તો જોઈએ એ થોડા આપણે વ્યવસ્થા કરવાના છીએ કે ભાઈ સિંહ ભાઈ વાઘભાઈ અને તમે બધા છે ને એના માટે અમે એક ડાયનિંગ હોલ લો છે તમારે ત્યાં રોજ જઈને જમી લેવું પૈસા માપી દીધા ના એ લોકો શું કરશે આજુબાજુના ગામમાં જે પાડેલા પશુઓ છે ગાય ભેંસ બળદ વગેરે એના ઉપર હુમલો કરશે અને એને પોતાનો ખોરાક બનાવશે આ પણ એક અસર થઈ પછી અહીંયા ઉપાયો આપ્યા છે જો વન સંરક્ષણ અંગેના ઉપાયો કેવા પાયો ઉપાયો એટલે કે વનને હવે જો વનને એટલે કે જંગલોને જંગલોને જો સાચવા હશે તો એના ઉપાયો આ મુજબ છે પેલું લાકડાનો વિકલ્પ વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધન હાથ ધરવા લાકડાની જગ્યાએ જેમ કે આપણે ફર્નિચર બનાવીએ છીએ તો લાકડા બનાવીએ પણ લાકડાની જગ્યાએ જો પ્લાસ્ટિકનું ફર્નિચર બનતું હોય ને હવે બને જ છે કાકા પીવીસી ઘણા બધા એવા ઓપ્શન છે લાકડાની જગ્યાએ હવે ધીમે ધીમે ફર્નિચર બનવાનું શરૂ થઈ ગયા લાકડું પહેલાં બળતણમાં ઉપયોગ થતું ચૂલામાં ઉપયોગ થતું એની જગ્યાએ હવે ગેસ આવી ગયો ઇલેક્ટ્રિક સોલાર આવી ગયું તો એનો ઉપયોગ એનો જે વિકલ્પ હોય એ શરૂ કરવો એટલે લાકડાનો વપરાશ ઓછો થશે એટલે જંગલો બચશે જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવો પડે એની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા ધારો કે કોઈ જગ્યાએ જેમ કે સરદાર સરોવર ડેમ બનાવ્યું છે અથવા તો કોઈ જગ્યાએ મોટો પ્રોજેક્ટ આપણે મૂકવો છે રોડ નીકાળવો છે રેલવેના પાટા બનાવવા છે કે કાંઈ પણ વિકાસનું કામ કરવું છે ત્યાં જે વૃક્ષો છે આડા આવે છે ને આપણે નડે છે ને આપણે એને કાપીએ છીએ તો જે વૃક્ષો આપણે કાપ્યા એ જ જાતિના લીમડો કાપ્યો તો લીમડો જ બાવળ કાપ્યો તો બાવળ જ જે પ્રકારના વૃક્ષો કાપીએ છીએ એ જ જાતિના એ જ પ્રજાતિના વૃક્ષો પાછા વાવવાના અને એટલા જ પ્રમાણમાં વાવવાના ઓછા નહીં વધારે વાવો તો ચાલશે તો જંગલો બચશે અપરિપક્વ વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અપરિપક્વ એટલે કે વૃક્ષ હજી નાનું છે નાનો છોડ છે પૂર્ણ રીતે એ વૃક્ષ આખું મોટું થયું નથી એટલે એને અપરિપક્વ કહેવાય એવા વૃક્ષો ઉપર એ વૃક્ષોને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કાપવાના જ નહીં જો કાપા એને કાપી નાખો તો વૃક્ષો વધશે પહેલું બીજું જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે એટલે કે રબ રબર બનાવતી કંપનીઓ હોય કે ઘણી બધી આ આ ફ્રૂટના જ્યુસ બનાવતી કંપનીઓ એમાં એ ફ્રૂટ તો વાપરતા જ નથી સાલ નકલી જ્યુસ જ બનાવે છે પણ જંગલોમાંથી લાકડાથી લઈને ફળ ફૂલથી લઈને ઘણી બધી વસ્તુઓ જેને જંગલમાંથી જ મળે છે એવા જે ઉદ્યોગો છે એવી મોટી મોટી જે ફેક્ટરીઓ છે એ એને શું કરવું જોઈએ કે ભવિષ્યની જરૂરિયાત કારણ કે એને તો દર વખતે જંગલોમાંથી લાકડા વગેરે વસ્તુની જરૂર પડવાની છે તો જે જગ્યાએથી એ વૃક્ષો કાપે છે જંગલો કાપે છે એમની પાસે સરકારે એવું કામ લેવું જોઈએ કે એ ફરીથી એટલા જ વૃક્ષો બીજી જગ્યાએ કે એ જ જગ્યાએ વાવવાના શરૂ કરે તાકી ભવિષ્યમાં એને પાછી જરૂર પડે ત્યારે એ જ વૃક્ષો એ કાપી શકે તો જંગલોનો સફાયો કે ખાતમો ના થાય બરાબર પછી ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે કડક રીતે નિયમન કરવું ઇકો ટુરિઝમ એટલે શું ઇકોનોમિક ટુરિઝમ આમ તો આખો શબ્દ આવો છે ઇકોનોમિક ટુરિઝમ એટલે કે જંગલોની અંદર લોકોને ફરવા લઈ જવામાં આવે જંગલોની ખાસિયતો બતાવવામાં આવે જંગલોમાં નદી વહેતી હોય તો ત્યાં લોકો ફરવા જતા હોય ત્યાં ટેન્ટ કરીને રહેતા હોય જંગલોનો આનંદ માણતા હોય એના નામે સરકારને પૈસા મળતા હોય તો એ ટુરિઝમ કહેવાય એના નામે જંગલોની સ્થિતિ ખરાબ થવી જોઈએ નહીં જંગલોમાં કચરો ના એ બધું થવું જોઈએ નહીં પછી સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ મતલબ સ્થાનિક લોકો જે જંગલોની આસપાસ કે જંગલોમાં રહે છે એને આ બાબતે આપણે જાણ કરવી જોઈએ કે ભાઈ તમારે ધ્યાન રાખવાનું શાળા કોલેજોમાં છે કહોતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો આવવી જોઈએ વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી આ ભાઈ આવે જ છે આપણે આ પાઠ જ છે જો સમજાવું છું ને તમને કે જંગલો પછી ઘાસચારો અને બળતણ માટે સામાજિક વનીકરણ એટલે કે સોશિયલ ફોરેસ્ટ્રી જેને કહેવાય અને કૃષિ વનીકરણ જેને એગ્રો ફોરેસ્ટ્રી કહેવાય એ આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારો સામાજિક વનીકરણ એટલે શું અને બીજું લખ્યું છે કૃષિ વનીકરણ એટલે શું તો એમાં પહેલું છે સામાજિક વનીકરણ સામાજિક વનીકરણ એટલે શું તો કે જો પેલા જે જંગલો બેરન થઈ ગયા ઉજ્જળ જંગલો થઈ ગયા છે ઉજ્જડ ફનમાં એરંડો પ્રદાન ઉજ્જળ જંગલો થઈ ગયા છે ત્યાં સ્થાનિક લોકો સમાજના લોકો અને સરકાર દ્વારા એ જંગલોને ફરીથી ઉગાડવા બરાબર એ છે સામાજિક વનીકરણ પછી છે કૃષિ વનીકરણ કૃષિ વનીકરણ એટલે કે એગ્રો ફોરેસ્ટ્રી એટલે શું તો કે જે આપણું ખેતર છે એની આસપાસ વૃક્ષો વગર ઉગાડવા જે જ આ ખેતરની આસપાસ કે જ્યાં જમીનમાં કંઈ નથી ત્યાં વૃક્ષોનું સૌથી વધારે ઉગાડવાનું શરૂ કરવું એ છે એગ્રોફોરેસ્ટ આ બે ફટાફટ ઝડપી થવા જોઈએ પછી છે બળતણની જરૂરિયાતમાં ખાસ કરીને લાકડાનો જે ઉપયોગ થાય છે એની જગ્યાએ સૌર ઉર્જા એટલે કે સૂર્યની ઉર્જાનો ઉપયોગ થાય એ કામનો કુદરતી વાયુ જે આપણે ગેસ અંદર ઉપયોગ કરીએ છીએ એનો એનો એવા વિકલ્પ વિચારવા જોઈએ જે ઉપર આવી ગયું આપણે વન સંસાધનોનો ઉપયોગ કરવો એટલે શું ભાઈ જ્યાં જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરવો કંઈ આપણને પોહાય છે એટલે એટલે બધું મંડી પડે ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા કે જે વૃક્ષોમાં સડો લાગી ગયો હોય ઉદય લઈને ગમે તે રીતે અને એ સડો જો બીજા વૃક્ષોમાં જઈને બીજા વૃક્ષોને પણ જો પરેશાન કરવાનું હોય અને એને પણ જો સડાય સડાવે એવું કરવાનું હોય તો એવા વૃક્ષોને પેલા કાપી નાખવો જોઈએ અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા એ નથી ઝડપી બને દાવાન અળથી જંગલોને નુકસાન થાય છે દાવાણ એટલે ઓસ્ટ્રેલિયામાં બ્રાઝિલમાં અમેરિકામાં જવું તમને ખબર પડે જે જંગલોમાં આગ લાગે એ ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના બાપા અને સરકારના બાપા આવે તો એના બુજાય છ છ મહિને ત્રણ ત્રણ મહિને માંડ આગ કાબૂમાં આવે છે હારું ભારતમાં એવી આગ લાગતી નથી અહીંયા તો મરી જ જાય ગુજરી જાય બધા તો એવા દાવાનળથી જંગલોને નુકસાન થાય છે તો એ દાવાનળ એટલે કે જે આગ લાગે છે એને જો ઠારવી હોય શમન કરવી હોય તો રાષ્ટ્રીય લેવલે એનું એક તંત્ર મોટું દળ પહેલેથી હોવું જોઈએ આપણી પાસે કે ક્યારેક કુદરતી રીતે આગ લાગતી હોય છે લાકડાઓનું એવી રીતે ઘર્ષણ થાય ને એમાંય પાછી હવા ફૂંકાય આગ લાગી જાય સીધી તો ફટાફટ કાબુમાં આવે એના માટે એક સ્પેશિયલ ટીમ આપણી પાસે પહેલેથી હોવી જ જોઈએ એ ટાણે ટીમ ઊભી ના કરવા જાય એવું નથી કે તેમ આગ લાગે ત્યારે કો ખોદવા જાય એનું કોઈ મતલબ નથી પછી કે છે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો જેમ કે જંગલોની અંદર કોઈ મંદિર હોય બરાબર કે પર્વતીય વિસ્તાર હોય ને ત્યાં મંદિર હોય ને ત્યાં લોકો કેટલા બધા વારે તહેવારે ભેગા થતા હોય મેળા યોજાતા હોય મોટા મોટા ભંડારા એટલે કે જમણવાર થતા હોય પરિક્રમા થતી હોય જેમ કે આપણે ગિરનારમાં પરિક્રમા થાય છે ગિરનારની આસપાસ બધા પરિક્રમા ફરે છે નર્મદાની આસપાસ પરિક્રમા થાય છે તો પરિવહનની સુવિધા હવે તો શું છે ટ્રાન્સપોર્ટેશન વધી ગયું ફટાફટ તમે ગમે ત્યાં પહોંચી શકો આખા ભારતની અંદર પ્રવાસે એકદમ સરળ થઈ ગયો તો હજારો મોટા હજારોની સંખ્યામાં યાત્રિકો ત્યાં આવતા હોય છે હવે થાય શું આવે એનો વાંધો નથી જંગલમાં મંદિર હોય એનો વાંધો નથી હજારો લોકો ભેગા થાય એનોય વાંધો નથી પણ હવે પ્રોબ્લેમ શું થાય કે જમણવાર પૂરો થાય મેળો પૂરો થાય પછી તમે જો જંગલમાં આંઠો મારવા જાઓ તો જંગલને કચરાનો ઢેર બનાવી દીધો હોય એટલું બધું પ્લાસ્ટિકને એટલો બધું કચરો નાખી દીધો હોય તમને ખબર ના પડે કે કચરાની વચ્ચે જંગલ છે કે જંગલમાં કચરો છે તો આ જે કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો જંગલ દૂષિત થાય છે જંગલમાં પ્રદૂષણ થાય છે જંગલ પોલ્યુટ થાય છે એ થવું જોઈએ નહીં તો એનું ધ્યાન રાખવું અને છેલ્લું પશુ ચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ એટલે કે સ્થાનિક લોકો જે છે ગાય ભેંસ એ બિચારા ક્યાં ચારવા જાય તો એના માટેના આ સરકારે અલગ વિસ્તારો રાખવા જોઈએ જેથી કરીને જે મુખ્ય જંગલો છે એને નુકસાન ના થાય તો આ બધા જે પોઈન્ટ્સ આપણે જોયા એ કયા પોઈન્ટ જોયા આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો તમને પૂછાઈ શકે કે વન સંરક્ષણના ઉપાયો જણાવો સવિસ્તારથી લખો તો આ પોઈન્ટ વાઇઝ તમે લખી શકો તો જો અહીં લખેલું છે વૈવિધ્ય સભર વન્યજીવન કેવું વૈવિધ્ય સભર વૈવિધ્ય એટલે શું થાય કે વિવિધ 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 અલગ 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 ડિફરન્ટ 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 જુદું 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 આપણા જંગલોમાં એવું નથી કે તમે આખા ભારતમાં જ્યાં જાવ ને જંગલોમાં બસ હરણ ને હરણ જ્યાં જાઓ ને સિંહ ના કેટલી જાતના પ્રાણીઓ મળે તમે આખી જિંદગી સિત્તેર વર્ષની જોતા થાકી ને એટલી જાતના પ્રાણીઓ અહીંયા ભારતની અંદર જોવા મળે છે વિશ્વની તો બાજુ જુદી એને કેવો વૈવિધ્ય સફર વન્યજીવન જો અહીંયા ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ એટલે કે આપણી જમીન અહીં એવી છે અને આપણી આબોહવા અહીંયા છે એને લીધે આપણે અહીંયા પ્રાણીઓની અંદર જંગલોની અંદર કેટલી વિવિધતા જોવા મળે છે કેટલી અલગ અલગ પ્રકાર જોવા મળે છે ભૌગોલિક વૈવિધ્ય જીવ જંતુઓ જો ભૌગોલિક વૈવિધ્ય ભૌગોલિક વૈવિધ્ય એટલે શું જો આપણે અહીંયા જંગલો છે અહીંયા નદીઓ છે અહીંયા રણ વિસ્તાર છે અહીંયા પર્વતો છે અહીંયા ખીણો છે જો તમે જોયું ભૌગોલિક દ્રષ્ટિએ આપણે આપણે કેટલા અલગ અલગ છીએ સપાટ જમીન નથી દુબઈની જેમ રણ અને રણ ને રણ ના બધું છે આપણે એટલે જીવજંતુ પશુ પક્ષીઓ વનસ્પતિઓમાં વિવિધતા એટલે જોવા મળે હવે જંગલ હિમાલયમાં જાવ તો ત્યાં એ પ્રકારની વનસ્પતિ મળે રાજસ્થાનમાં જાવ તો ત્યાં એ પ્રકારના વૃક્ષો ઝાડો બધું જોવા મળે બધું અલગ અલગ હવે એક માર્કમાં જે તમને પૂછાય છે ત્યાં તમને લઈ જાવ છું કે વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી જાતિ છે એક માર્કની અંદર તમને પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આખા વિશ્વની જ્યારે વાત થાય અને પશુ પક્ષીઓની વાત થાય તો એની જાતિ છે પંદર લાખ પંદર લાખ આ વિશ્વની હવે એમાંથી આટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે કેટલી એક્યાસી હજાર બસો એકાવન પંદર લાખ આખા વિશ્વમાં પશુ પક્ષીઓની જાતિ છે અને એમાંથી એક્યાસી બસો એકાવન જે પ્રજાતિ છે એ ભારતમાં જોવા મળે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જૈવ એટલે શું જ્યાં પ્રાણીઓ પક્ષીઓ જંગલો એની જ વિવિધતા છે એની જે અલગતા છે એની દ્રષ્ટિએ જો જોઈએ તો ભારત વિશ્વમાં બારમા સામે છે એક માર્કનું પાછું પૂછાય છે કે ત્રણ વસ્તુ એક માર્કમાં વિશ્વમાં પશુ પક્ષીઓની જાતિ કેટલી છે પંદર લાખ ભારતમાં કેટલી છે એક્યાસી બસો એકાવન અને વૈવિધ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત કેટલામો નંબર લાવે છે તો કે બારમો નંબર યાદ રહેવું છે હવે ભારતમાં કેવા કેવા પ્રાણીઓ જોવા મળે ચોક ભારતમાં એશિયા યુરોપ અને આફ્રિકા હવે તમારે યુરોપ ફરવા જવાની આફ્રિકા નથી ભારતમાં જોવા મળે છે એટલે અહીંયા જોઈ લ્યો ને ત્યાં જવાનું શું જરૂર છે ચમ તમે ત્યાં जाओ આફ્રિકાના ઝરખ જરખ એક પ્રાણી છે આફ્રિકાનું ચિકારા યુરોપના વરુ જંગલી બકરીઓ અને કાશ્મીરના મૃગ મૃગ એટલે કે હરણાઓ દક્ષિણ પૂર્વ એશિયાના હાથી ગિબન એટલે વાઇંદ્રાની એક જાત આ બધા તમને ભારતમાં જોવા મળે છે પણ આપણી ઘરેનું આવે આપણે ત્યાં જવું પડે ભારતમાં જ્યાં હોય ત્યાં ભારતના જૈવ વિવિધતામાં એટલે કે જૈવ કે એટલે કે પ્રાણુ પક્ષીઓની વિવિધતામાં કાળા રંગના રીંછ કાળા રંગના રિંછ એક શિંગી ભારતીય ગેંડો એક જ શિંગડાવાળો ગેંડો ભારતનો હરણ કેટલી જાતના સાપ કોબરા થી લઈને કોબરા ની મમ્મી ને એની માસી ને કાકી ને નાની બધા અને પક્ષીઓમાં મોર ઘોરાડ બાજ કલકલિયો ટિંગ 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 સારસ આ બધા ભારતમાં માં જોવા પડે અરે હિમાલયમાં તમે ઊંચાઈએ જાવ હા જો જોવા આન્સર દીનો થાય તો તો ત્યાં તમને હિમ દીપડો જોવા મળે

એના કુદરતી આવાસમાં કુદરતી જંગલોમાં વિચરતા હોય તો દુનિયામાં એવો કયો દેશ છે તો કે ભારત દેશ છે શિયાળામાં તમે જુઓ તો રાજસ્થાનમાં કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તમને પૂછાઈ શકે કે કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે તો રાજસ્થાનમાં છે ભરતપુર ક્યાં છે તો કે રાજસ્થાનમાં છે પછી ગુજરાતમાં નળ સરોવર ક્યાં છે તો કે ગુજરાતમાં છે આ નળ સરોવર ગુજરાતનું કેવલા દેવ રાજસ્થાન ભરતપુર રાજસ્થાન આ ત્રણ જગ્યાએ જળ પ્લાવિત વિસ્તારોમાં એટલે કે જ્યાં પાણી ભરાઈને રહેતું હોય એટલે કે સરોવર હોય એટલે કે તળાવ હોય ત્યાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે કેવા યાયાવર યાયાવર પક્ષીઓ આવે શું કામે શિયાળો પસાર કરવા માટે જ્યારે ભારતમાં શિયાળો આવે ત્યારે યુરોપમાંથી ઉડીને હજારો કિલોમીટરનું અંતર કાપીને કમ ટુ ઇન્ડિયા નોન સ્ટોપ ફ્લાઇટ રસ્તામાં ક્યાંય રોકાય નહીં એને કેમ ભારત મળી જતું હશે નહીં ગૂગલ મેપ કંઈ નહીં કોઈને ફોન નહીં કરવાનો કંઈ નહીં એની પાછળનું બહુ મોટું વિજ્ઞાન છે પણ આપણે ચર્ચા કરીએ તો કલાક એમાં જ રહે દૂર દૂરથી શિયાળો ગાળવા અહીંયા આવે છે પછી ઓડિશા ઓડિશા છે ને ઓડિશા આપણે પૂર્વ ભારતની અંદર ઓડિશા રાજ્ય છે ત્યાંના સમુદ્ર કિનારે એટલે કે દરિયા કિનારે રેતીમાં કાચબા ઇંડા મૂકવા આવે છે સમુદ્રના કાચબાઓ પછી ભારતમાં અજગરે છે ખબર છે પ્રાણીને ગળી જાય પછી બે ચાર પાંચ કલાક સુધી એમને પડ્યો રહે અને કેટલી પ્રકારના સાપ છે દક્ષિણ ભારતના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે કિંગ કોબરા તમે પૂછાય છે કે કિંગ કોબરા ક્યો જોવા મળે છે તો કે દક્ષિણના ગીચ ગીચ વર્ષાવનોમાં વર્ષાવનો એટલે એટલે ત્યાં બારે માસ વરસાદ પડતો હોય એવા જે દક્ષિણ ભારતના જંગલો છે ત્યાં રાજનાગ જોવા મળે છે કિંગ કોબરા જોવા મળે છે આપણને હજી તો કરડો ન હોય ખાલી ફૂંફ માર્યો હોય તો એનું ઝેર જઈએ એવો કિંગ કોબરા ડોબરા કોબરા હવે આ તો વિવિધ જોમેડી તમને ખબર પડી ગઈ કે કેવા કેવા વિવિધ વિચિત્ર પ્રકારના પશુઓ અને પંખીઓ ભારતમાં છે અને આવે છે હવે જે લુપ્ત થતું બન્યું છે એટલે કે આ બધા પશુ પંખીઓ હતા એ ધીમે ધીમે હવે લુપ્ત થતા જાય છે ધીમે ધીમે હવે નાશ થતા જાય છે ધીમે ધીમે હવે એનો ખાતમો એનો વિનાશ થતો જાય છે આજે વિશ્વમાં સંખ્ય બન્યા જેવો વિનાશ થવાના આરે ઉભેલા છે હમણાં વિનાશ થઈ જશે સમજી જ લ્યો તમે ગત સદીની શરૂઆતમાં એટલે કે વીસમી સદીની શરૂઆતમાં એટલે કે ઓગણીસો થી એની વાત છે વાઘ ટાઈગર આખા ભારતમાં જોવા મળતા હતા આખા ભારતમાં ટાઈગર દેખાતા હતા ઓગણીસો એકની આસપાસ એ સમયગાળા દરમિયાન એટલે કે ઓગણીસો એકની આસપાસની જ વાત છે ગુજરાતમાં ઈડર આવો ગુજરાતમાં તમે અંબાજી આવો પંચમહાલ આવો અંબાજી પંચમહાલ ત્યારે આ ચારે જિલ્લાઓમાં વાઘ જોવા મળતા હતા જલસાથી આજે તમે ગુજરાતમાં ઈડર અંબાજી પંચમહાલ ડાંગ જાઓ તો ત્યાં વાઘ એકય ના દેખાય ના દેખાય નષ્ટ થઈ ગયા ગુજરાતમાંથી વાઘ

રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયું આધાર કાર્ડ જ ન આવ્યું ને ચિત્તો ગયો અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિ પહેલા ભારતના જંગલોમાં કેટલી પક્ષીઓની જાતિ જોવા મળતી જે હજુ છે જ નહીં જેમ કે ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ઘુવડ આ બધા પક્ષીઓ એવા છે કે લુપ્ત થવાની તૈયારીમાં છે એટલે કે નજીકના ભવિષ્યમાં આ બધા પક્ષીઓ ભારતમાં ખાલી ફોટામાં જોવા મળશે કે વિડીયોમાં જોવા મળશે રૂબરૂ જોવાના ભાગ્યે આવતી પેઢીને નહીં હોય કારણ કે આપણે જે રીતે ધંધો કરીએ છીએ આ બધા પક્ષીઓની હાલત કરવા પૂર્વોત્તરમાં એટલે કે પૂર્વ ભારતની અંદર તમે અરુણાચલ પ્રદેશમાં જાઓ અને હારે અરુણા લેતી જાઓ ચલ અરુણા ચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશમાં તમે જાઓ એક સમયે ત્યાં કેટલાય અરુણાચલ પ્રદેશમાં ચિલોત્રો પક્ષી જોવા મળતું એકદમ બહુ જલસાથી જોવા મળતું આજે એ અરુણાચલમાં નથી ખબર ત્યાંથી અરુણા જતી હશે ચિલોતરો હારે જતો રહ્યો હશે કે અરુણા અરુણા બનજો લઈ જાઓ ને નદીઓના મીઠા પાણીમાં જેમ કે ગંગા યમુના સરસ્વતી જે નદીઓ છે એમાં મીઠું પાણી હોય ખારું પાણી ના હોય ત્યાં ઘડિયાળ એટલે કે મગરની એક જાતિ જોવા મળતી ઘડિયાળ અને ગંગા ગંગા નદીની અંદર ડોલ્ફિન જોવા મળતી તો એ મીઠાપાણી નદી છે એમાં ઘડિયાળ જે જોવા મળતી અને ગંગા નદીમાં જે ડોલ્ફિન જોવા મળતી એના ઉપર આજે લટકતી તલવાર છે સંકટ છે છેલ્લા કેટલાય વર્ષોથી જોવા નથી મળતી હમણાં લોકડાઉન થયું ગયા વર્ષે બે હજાર વીસની અંદર ત્યારે કોઈકે એના ફોટા પડે મૂક્યા હતા કે આટલી ગંગા સ્વચ્છ થઈ ગઈ એટલે ગંગામાં ફરીથી ડોલ્ફિન જોવા મળે છે ઓડિશા ગુજરાત ઓડિશા એટલે કે એ તો છે પૂર્વમાં આવે ને ગુજરાત આપણે પશ્ચિમમાં આવે ભારતમાં એ બે ઈંડા દરિયા કિનારે ઉપર ઈંડા મૂકવા સમુદ્રના કાચબાઓ આવતા હતા એમાં એ ધીમે 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 ઘટાડો થયો છે એ હવે મૂકવા નથી આવતા ખબર નહીં એને હું બીક લાગી ગઈ હશે પ્રદૂષણ ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે કે ભાઈ ઈંડા એ હું મૂકવા ગુજરી ગયા હોય કેટલાય કાચબા એવું બને અરે તમે જુઓ ને આ જે દરિયા કિનારાઓ હોય કે જે નદીઓ હોય તળાવો હોય એની સફાઈ કરવા વાળાઓ જે છે એ ક્યારેક ક્યારેક આવી રીતે કાચબાના ગળે કે માછલીઓના ગળે કે જળચરો પશુ પંખીઓના ગળે કિલો કિલો નહીં એક એક મણના વીસ વીસ પચીસ પચીસ કિલોના પ્લાસ્ટિક વીંટાઈ ગયેલા હોય એ પછી એને કાઢતા હોય ને તો વિડીયો ક્યારેક જો હદ થઈ ગઈ ને પ્રદૂષણની પછી ક્યાંથી જોવા મળે મરી જાય તો એક સમયે ગુજરાતની નર્મદા તાપી મહી અને સાબરમતી ગુજરાતની ચાર નદી છે નર્મદા તાપી મહિ સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી ત્યાં જળ બિલાડી જોવા મળતી શું મળતી જળ બિલાડી જે આજે લુપ્ત થવાના આવે છે આ સ્થિતિને આપણે જો ગંભીરતાથી નહીં વિચારીએ ને તો મારું ભવિષ્ય બહુ ખરાબ છે એટલે સમય આવી ગયો છે કે ગંભીરતાથી આ બાબતે વિચારો ભાઈ તો જો હવે કારણો આપે છે કે આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે સુકામે નાશ પામી ગઈ સુકામે એનો વિનાશ થઈ ગયો સુકામે લોકો ખતમ થઈ ગયા સુકામ પશુ પંખીઓ વન્ય જેવો વાઘ ચિત્તા સુકામે ભારતમાંથી ખતમ થઈ ગયા છે વીસમી સદીની શરૂઆતની અંદર ભારતની અંદર ગુજરાતના લીડર વગેરે જિલ્લાઓમાં વાઘ જોવા મળતો તો એ વાઘ આજે ચમ જોવા નહીં મળતો શું કારણ છે લ્યા 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 તો એની પાછળનું કારણ અહીંયા સરસ મજાનું બતાવેલું છે જો છે આ તમને પૂછાઈ શકે આખું કે વિના વિનાશના કારણો બતાવો પેલું જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળ પ્લાવિત વિસ્તારોમાંથી થતી માનવીય દખલથી વન્યજીવો નો પ્રાકૃતિક આવાસ જોખમાય છે હવે જંગલોમાં પ્રાણીઓ રહેતા હોય ત્યાં એનું પાણી પીવા માટે તળાવ કે નદીઓ બધું હોય બરાબર એની અંદર માણસ હડી કરે ત્યાં માણસ ઘૂસ મારવા જાય એ પાણી માણસ લેવા માંડે એ ઘાસ ચારું જંગલના પ્રાણીઓ માટે હોય માણસ એના પાલતુ પ્રાણીઓને ત્યાં ઘૂસાડે તો પહેલાં જે જંગલોમાં રહે છે એનું ઘર જ જંગલ છે અને પાણી નથી મળવાનું એને ઘાસ નથી મળવાનું એની ઉપર પહેલાં અસર થશે એ ભૂખે મરશે મરી જશે થઈ ગયું પહેલું કારણ બીજું કારણ જો જંગલોનો વિનાશ જંગલો જ આપણે કાપી જંગલોને જ ખાતમો કરી દીધો પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે હવે પ્રકૃતિનું સંતુલન હોવું જોઈએ કે અમુક જંગલો હોવા જોઈએ અમુક જગ્યાએ તમારા ઘર રહેઠાણ બધું હોવું જોઈએ હવે તમે ઘર ને રહેઠાણ ને બંગલા ને ફ્લેટ ને રોડ ને ટ્રેનના પાટા ને બધું વિસ્તારતા જાવ ને જંગલની તો બુઠ્ઠી ધાર જેવી હાલત કરી નાખો હળેલા જાંભળ જેવી હાલત કરી નાખો તો એ કારણ સૌથી વધારે મોટું છે કે પ્રકૃતિ અસંતુલિત થઈ જાય બેલેન્સ એનું બગડી જાય એટલે છેવટે શું થાય એની અસર વન્યજીવો ઉપર થાય એટલે કે જે જંગલમાં રહેતા હોય એના ઉપર એની અસર થાય બીજું શું થાય માણસ શોખથી શિકાર કરે છે જો લઈ શોખ સંતોષ માટે શિકાર કરે સૌથી વધારે શિકારો અંગ્રેજો એ સમયના રાજા એ કહી રહ્યા શું કામે શોખથી તો કે એને વાળ લઈ લે પ્રાણીઓના એનો ઉપયોગ કરે એની ખાલી એની ચામડીનો ઉપયોગ થાય એના હાડકાનો દવાથી લઈને ઘણી બધી વસ્તુમાં ઉપયોગ થાય એના શિંગડા એના નખ લોકો અહીંયા ગળામાં પહેરતા હોય એના માટે પ્રાણી હોય તો મરવું જ પડે કોઈ પ્રાણી અહીંયા એવો આપણી પાસે કે આ માણસોના નખ કાપીને પછી આપણે ગળે પહેરી એના માટે માણસો મરવું જ પડે તો આપણે એને મારી નાખીએ એટલે આ શોખથી જે શિકાર થાય એ પણ જવાબદાર છે હે કે વન્યજીવો ઉપર ખતરો આવી ગયો પછી ત્રીજું મનુષ્યના લોભ લાલચ માણસ એટલો લાલચી એટલો લોભી એનાથી એ જંગલોનો અતિદોહન અતિદોહન એટલે જંગલોનો અતિ ઉપયોગ કરી લે પેલી તમે એક વાર્તા સાંભળી હશે સોનાની મુર્ગીની એ રોજ એક સોનાનો ઈંડો આપે તો કોઈ કઈ એને ચડાયો હોય કે રોજ એક એક ઈંડો આપે મુર્ગીને કાપી નાખે ને બધા ઈંડા લઈ લે ને કાપી કે અંદર પૂછડું ભાઈ નહોતો કાંઈ આ લોભલાલ જ કહેવાય તો એવી રીતે જંગલોમાંથી ફળો ને ફૂલો ને લાકડા ને લીધે જ રાખે લીધે જ રાખે જંગલોની એ કેપેસિટી હોય એટલી તો તમે ધીરજ રાખો કે નવા જંગલો ઉગે ત્યાં સુધી તો ધીરજ રાખો નવા જંગલ ઉગાડવા નથી આ તો જેવું થયું ને કે એક છોકરી છોકરો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય બેસવું હોય એને ઝાડ નીચે છાયામાં પણ વૃક્ષ કોઈ ઉગાડવું નથી બધાએ પોતાની ગાડી છાયા પાર્ક કરવી છે પણ કોઈએ ઝાડ ઉગાડવું નથી અતિ દોહન જંગલોનું થાય સડકો બનાવે બહુ હેતુક મોટી મોટી યોજનાઓ બનાવે ખનીજ ખનન એટલે કે ખાણો આખી જેમાંથી ખનીજો મળતા હોય લોખંડ મળતું હોય સોનું મળતું હોય ચાંદી મળતું હોય નવી વસાહતો એટલે કે નવા નવા શહેરો ઉભા થતા હોય નવા નવા ગામ ઉભા થતા જતા હોય એનાથી વન્યજીવોને નિર્વાસિત કરે છે એટલે કે વન્યજીવોને જંગલમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરે છે આ એક કારણ હજુ એક કારણ કારણ વન્યજીવોના વિનાશના કારણ છે એના પછીનું છે કારણ ઘાસચારો બળતણ પશુ ચરણ માટે જંગલ ઉપર દબાણ વધી રહ્યું છે જો ઘાસચારો બળતણ આ બધું માણસ લેવા જંગલમાં જ જાય હવે જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે હવે જંગલોમાં આગ પણ લાગે હવે ઓસ્ટ્રેલિયામાં બ્રાઝિલમાં ત્યાં આગ લાગેલી કેટલી પ્રજાતિના પશુ પંખીઓ પ્રાણીઓ થઈ ગયા અમુક એમને હળગી ગયા અમુક ઈંડામાં હતા ને હળગી ગયા અમુક બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા હતા હળગી ગયા આ આગ જો બચ્ચા ઉછેરવાની ઈંડા સેવાના ગાળામાં લાગે જો કીધું ને હમણાં

કે સિંહ ગામમાં આવી જાય છે પછી કોઈ ગાય પહે મારીને કે કોઈ છોકરા નાના હોય એને કે કોઈ મોટાને મારીને લઈ જાય છે તો એ કોની સામે અથડામણ થઈ એને માણસ સાથે તો એમાં જીવ કોણ ગુમાવે પ્રાણીઓ મોટાભાગે કારણ કે આપણી પાસે બંદૂક છે આપણી પાસે તલવાર છે એની પાસે એવું કાંઈ નથી પ્રાણી જ ઔષધિઓ પ્રાણીઓને મારીને એના માંસમાંથી કે એની ચામડીમાંથી કે ગમે તે રીતે એમાંથી ઘણી બધી ઔષધિઓ બને છે

એટલે કે જો ખતમ તો થાય છે એના કારણો પણ જાણી લીધા શું કામ ખતમ થાય છે હવે એવો તો કંઈક ઉપાય કરવો પડશે ને કે બચે સૌથી પહેલા તો જંગલો માટે આપણો જે દ્રષ્ટિકોણ છે માનસિકતા છે એ બદલાવી જોઈએ આપણે જંગલોને શું માનીએ છીએ આવક માટેનો અખૂટ સ્ત્રોત એમાંથી ફળ લઈ લ્યો એમાંથી ઝાડવા લઈ લો એમાંથી લાકડા લઈ લ્યો એમાંથી લાડવા લઈ લ્યો આખા જંગલ એમ માનીએ છીએ ચૂસી જ લ્યો જંગલોને ચૂસી જ લેવામાં આપણે માનીએ છીએ આપણે માનીશું આ અહીંયાથી તો ભયંકર આવક છે એ ભૂલ છે આપણી સૌથી મોટી ધેટ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઓફ અસ એ આપણી સૌથી મોટી ભૂલ છે એનું સંરક્ષણ થવું જોઈએ સાહેબ આપણે એને હાથ ચવા જોઈએ હાથ બદલે આપણે એને લૂંટી લઈએ છીએ આપણે એને ચૂસી લઈએ છીએ દેટ ઇઝ વેરી વેરી રોંગ તો જ વન્યજીવો માટેના કુદરતી સ્થાનો બચશે જો આપણે એનું સંરક્ષણ કરશું તો જ જે પ્રાણીઓ જે પક્ષીઓ જંગલમાં રહીએ છીએ એ બચશે નહીતર નહીં બચે જંગલોમાં જીવે છે એને મારીને જે પ્રાણીઓ જીવે છે એ બે નું સંતુલન બે નું બેલેન્સ જરૂરી છે જો ઘાસાહારી એટલે કે ઘાસ ખાઈને જે પ્રાણીઓ જીવે છે એ ગુજરી જશે તો જે માંસ ખાઈને જીવે છે એ ચો જશો અથવા તો તમે જંગલોમાં ઘાસ જે છે એ તમે તમારા પશુને તમારા પાલતુ પ્રાણીઓને ખવડાવી દેશો તો પછી આ જે ઘાસ ખાઈને જીવે છે ઘાસ લેવા ક્યાં જશે કારણ કે એ તો સિંહને મારીને જેમ કે હરણ છે સિંહને મારીને કંઈ ખાવાનું નથી એ માટે જંગલના જળ સ્ત્રોતોની જાણવણી તો એ બંને પ્રકારનું બેલેન્સ છે એના માટે શું છે જંગલમાં જળ સ્ત્રોત એટલે કે જંગલમાં જે તળાવ હોય નદી હોય એને જાળવું જોઈએ સાચવી જોઈએ અને પાલતુ પણ શું પર પણ પ્રતિબંધના પગલા લેવા જોઈએ કે પાલતુ પ્રાણીઓ ત્યાં ઘાસ ખાવાના છે કારણ કે એ ઘાસ જે જંગલમાં મરે છે એનું છે બકા તો હું કામ ખાવા હમ તારી ઘરે ખાવા આવે છે એ તો હા ખાવા તો એના પગલા લેવા જોઈએ પછી એના પછીનો પોઈન્ટ છે શિકાર ડામવા કડક કાયદા હમ જે શિકાર થાય છે જંગલોમાં પ્રાણીઓને એના ઉપર કડક કાયદો હોવો જોઈએ એવી કઈક ત્યાં છે ને ટ્રિક બનાવી મૂકી દેવી જોઈએ જે શિકાર કરવા જાય ને એ જ ત્યાંથી ઉકળી ઉકલી જાય જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય ખનન કાર્ય એટલે શું ખનીજને ખોદકામ ને થતું હોય એમાંથી ખનીજો મેળવી લેવા માટે જંગલોમાં જે ખોદકામ થતું હોય એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ અને મોટા દંડના જોગવાઈ હોવી જોઈએ પછી લખ્યું છે વન વન્ય જીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એ વ્યવસ્થા ગોઠવવી જોઈએ પ્રજનન કાળ એટલે શું એક રીતે કહી શકાય કે એનો શું કહેવાય હનીમૂન પીરિયડ જ્યારે બચ્ચા પેદા કરવાનો પીરિયડ હોય એમનો ત્યારે આપણે સાસંગ ગીરની અંદર એ જ્યારે સમયગાળો હોય ત્યારે જંગલોમાં જવા નથી દેતા ત્યારે વેકેશન જાહેર કરી દે છે કે સિંહોનું વેકેશન છે તો એ પ્રજનનકાળ હોય ત્યારે એમને કોઈ ખલેલ ના પહોંચે એ જાળવું જોઈએ જંગલ ક્ષેત્રમાંથી માછીમારી થતી હોય વન્ય પેદાશ એટલે કે વનની અંદર જે પેદાશો જેમ કે ફળ ફૂલથી લઈને લાકડા વગેરે એ બધા ભેગા કરવા કે પ્રવાસન એટલે કે જંગલોમાં પ્રવાસો ગોઠવાતા હોય એનાથી વન્યજીવો ઉપર શું અસર પડે છે એનો અભ્યાસ કરવો જોઈએ અને એના એવા કાયદા બનાવવા જોઈએ કે એનાથી જંગલોને કોઈ નુકસાન ના જાય પછી સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો આવવા જોઈએ આ તો બધામાં એક પોઈન્ટ લખી જ દેવાનું કે જો લોકો જાગૃત નહીં થાય લોકો જંગલોમાં એટલો કચરો કરતા હોય છે નથી કે જંગલમાં મંગલ લોકો જ એટલું જંગલોમાં મંગલ કરતા હોય ને જંગલ બગાડી નાખે જવાબદાર જવાબદાર નાગરિક જૂથ હોય એટલે કે અમુક મંડળો એવા બન્યા હોય કે જે જંગલોની સુરક્ષા માટે કામ કરતા હોય વન્ય સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય એટલે કે જંગલોનું ધ્યાન સરકાર કે જેના નીચે આવતું હોય એ જંગલ એ જો ધ્યાન રાખતા હોય તો નાગરિકના જે સંગઠનો હોય જે મંડળીઓ હોય એને એના ઉપર દબાણ કરવું જોઈએ અને આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ કે ભાઈ જંગલોનું પહેલાં તમે ધ્યાન રાખો પછી બીજું બધું બરાબર તો સંરક્ષણ માટેના બધા પગલા લીધા હવે છે વન્યજીવન સંરક્ષણ યોજના હ ભારતમાં વન્યજીવનને સુરક્ષા માટે ઘણી બધી યોજનાઓ બનાવ્યા કે પ્રાણીઓ જે જંગલમાં રહે છે બિચારાઓને બચાવો એને મારી નાખો આ યોજના અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના ભય હોય એવી પ્રજાતિઓને સુરક્ષિત માટે ખાસ યોજના એક તો જે સંકટમાં છે kuch hi dino ke jo mehman mar jayenge uski sari matlab ye nahi chahte ko tumhe jano તો નજીકના ભવિષ્યમાં ખતમ થઈ જશે આવી જે પ્રજાતિઓ જાતિઓ છે પ્રાણીઓની પક્ષીઓની જનાવરોની એને બચાવવા માટે સરકારે આ મહત્વની યોજનાઓ મૂકી છે એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના જો ટાઈગર છે હા વાઘ પરિયોજના એ પહેલી છે તમે પૂછાય શકો વાઘ પરિયોજના વિશે લખો એમ હા ટાઈગર હવે એક અંદાજ મુજબ વીસમી સુધી શરૂઆત વીસમી સદીની શરૂઆત એટલે શું મેં તમને આની પહેલા કીધું હતું કે ઓગણીસો એક બે એ શરૂઆત થઈ વીસમી સદી અને બે હજારની સાલ વીસમી સદી પૂરી થઈ ગઈ બે હજાર એકથી એકવીસમી સદી આ અત્યારે એકવીસમું વર્ષ ચાલે છે તો વીસમી સદીની શરૂઆતમાં જંગલોમાં તમને પૂછાઈ શકે કે વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોની અંદર કેટલા હજાર ટાઈગર હતા કેટલા હજાર વાઘ હતા તો ચાલીસ વાઘ હતા ચાલીસ કરતા પણ વધારે ટાઈગર હતા

અને ફરતા ફરતા છેલ્લે આવો બહુ મોટો રૂમ મોટો અરીસો છે હવે અરીસાની સામે તમારે ઉભો રહેવાનું અરીસાની સામે ઉભા રહ્યો એટલે અરીસા અંદર લખે ઉપર લખેલું છે ઇંગ્લિશમાં એનું ગુજરાતી તમને કહું કે હવે તમે દુનિયાના સૌથી ભયંકર ખતરનાક પ્રાણીની સામે ઉભા છો એટલે કે તમે પોતાની સામે ઉભા છો આવા આપણે છીએ

તો વાઘ પરિયોજના વાઘને બચાવવા માટે ઓગણીસો બીજું પર્યાવરણીય સંતુલન જાળવાનું એ જે વિસ્તારમાં રહે છે ત્યાં પર્યાવરણનું સંતુલન એવું હોવું જોઈએ કે વાઘને અનુકૂળ આવે હવે પર્યાવરણ પ્રદૂષિત કરી નાખો બધું બગાડી નાખો અને પાછી જંગલ ભલે એમને ભરવા દે તો વાઘ તો ગુજરી જવાના છે એ રાષ્ટ્રીય સ્તરથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા હતા અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે તમને પૂછાઈ શકે કે વાઘ પરિયોજના આજે કેટલા ક્ષેત્રોમાં ચાલી ચાલુ છે તો કે 44 ક્યારે શરૂ કરવામાં આવી 1971 માં એક 20મી સદીની અંદર શરૂઆતમાં કેટલા વાઘ હતા 40000 શું કામ ખતમ થઈ ગયા ગેરકાયદેસર શિકારને કારણે ચાર મેઈન મેપર 20મી સદીની શરૂઆતમાં 40000 વાઘ હતા એના અસ્તિત્વ સામે ખતરો ઉભો થઈ ગયો ગેરકાયદેસર શિકાર શિકારને લીધે ઓગણીસોતેર માં પરિયોજના શરૂ કરી ચુમાલીસ જેટલા ક્ષેત્રોમાં હાથી પરિયોજના શું છે હાથી ઓગણીસો બોતેર માં હવે તમને આ પણ પૂછાય છે કે હાથી પરિયોજના ક્યારે શરૂ થઈ તો કે ઓગણીસો બોતેર માં આ પ્રોજેક્ટ હાથમાં લીધો પેલા વાઘને બચાવ્યા પછી હાથીને

એના કુદરતી નિવાસ જ્યાં એ નિવાસ કરીને રહેતા હોય એમના સ્થળાંતરના માર્ગો કોરિડોર જેને કહેવાય એ હાથી એક એક જગ્યાએ તો રહેતા ન હોય ફરવું પડે અહીંથી ત્યાં જતા હોય ત્યાંથી ત્યાં જતા હોય કારણ કે એનું ખાવાનું મોટું ને પેટ મોટું ને કેટલું દુઃખાય છે એટલે એનો કોરિડોર હોય કિલોમીટર કેટલા કિલોમીટરના વિસ્તારોમાં ભમતા હોય તો એ આખો જેટલા સ્થળાંતરના માર્ગો છે ત્યાં એનું સંરક્ષણ કરવું આ બે હેતુ પછી હવે તમને એક પાછો પ્રશ્ન પૂછાય કે હાલ દેશમાં હાથીઓ માટેના કેટલા સંરક્ષિત વિસ્તારો છે તો કે આ યોજના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો આ ઉપરાંત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે તમને આ ફોલ્સમાં પૂછાય કે હાથી પરિયોજનામાં પાલતુ હાથી એટલે કે પાડેલા હાથી હોય ખબર છે ઘણા લોકો શેરીમાં લઈને નીકળતા હોય પછી માંગતા હોય છે હા

પશ્ચિમ બંગાળના સુંદરબનના જે જંગલો છે ને જ્યાં વાઘ સૌથી વધારે જોવા મળે છે ત્યાં પણ ગેંડા છે ભારતમાં રાયનો વિઝન આ રાયનો શું છે ખબર છે રાયનો રાયનો એટલે શું છે ખબર છે રાયનો વઘાર કરે અને પછી એમાં ખમણ નાખે એ નહીં રાયનો એટલે ગેંડો કેમ ગેંડા સસુરાલ ગેંડા ફોલ સાસ ગાલી દેવ દેવનજી સમજાલે વે તો આ રાઇનો વિઝન એટલે કે ગેન્ડા વિઝન શરૂ કર્યું એમાં શું આવ્યું ખબર છે ગેન્ડા વિઝનમાં કે બે હજાર વીસ સુધીમાં બે વીસ સુધીમાં ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર થી વધી જવી જોઈએ એવો લક્ષ્યાંક રાખ્યો એવો ગોલ રાખ્યો એવો ટાર્ગેટ રાખ્યો હમ અને અત્યારે તો બે હજાર એકવીસ ચાલું છે બરાબર તો ખરેખર તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે ત્રણ હજાર કરતા બે હજાર છે પરિયોજના અસમમાં સૌથી વધારે ગેંડા છે પશ્ચિમ બંગાળના સુંદરવન જંગલોમાં છે રાય હાજર ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ત્રણ હજાર કરતા ગેંડાની સંખ્યા વધી જોય તો ગેંડાની સંખ્યા ખરેખર વધી ગઈ એટલું લક્ષ્ય કઈ

બે દિવસે બહાર નીકળી શકતા હશે પણ આ છે ને ઘાસ ખાતું પ્રાણી છે આટલું મોટું શરીર આથી એવું મોટું પ્રાણી છતાં ઘાસ થાય આ ઘાસ થાય છે ને છે એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે દલ દલદલ બ્રહ્મપુત્ર આસામમાં ત્યાં જોવા મળે છે બંગાળમાં જોવા મળે છે હવે છે ઘડિયાળ પ્રોજેક્ટ એટલે કે આપણે ઘડિયાળ પહેરીને એને બચાવવાનો પ્રોજેક્ટ છે કારણ કે બહુ તૂટી જાય સેલ નીકળી જાય ને એટલે એને બચાવવાનું પ્રોજેક્ટ એવું છે ના ઘડિયાળ એટલે મગરમચ્છ મગરમચ્છ ઘડિયાળ મગરની પ્રજાતિ મગરમચ્છના કેટલા બધા અલગ અલગ જાતિ આવે એમાં આપણે કેમ માણસોની જાતિ હોય એવી રીતે આમાંય કેટલી બધી જાતિ આવે તો ઘડિયાળ પ્રોજેક્ટમાં શું છે મીઠા પાણીમાં જોવા મળતી મગરો મીઠા પાણીમાં એટલે કે ગંગા બ્રહ્મપુત્રા આવી બધી જે નદીઓ છે જેમાં મીઠું પાણી હોય એમાં જે જોવા મળે છે મગરમચ્છ એ ઓગણીસો ના દાયકામાં લુપ્ત થવાના આરે હતી ખતમ થઈ જવાના આરે હતી ત્યારે અચાનક ભારત સરકારને ખબર પડી હે મગરો બધી ગુજરી જાય લે અને ભારત સરકાર ગાંડી થઈ પછી અને પછી એને બચાવવા માટેની પરિયોજના શરૂ કરી એમાં કાઈ ડિટેલ બીજી દીધી નથી ચકી ચોખા ખાંડે છે પાલી મીઠું નાખે છે હવે છે ગીધ પરિયોજના ગીધ છે ને ગીધ વિશેની એક બહુ મહત્વની વાત છે ગીધ છે ને એ સફાઈ કામદાર છે કામદાર પગાર લીધા વગર સફાઈ કરે પણ એનો ખાતમો કરી દીધો આ ગીધ નું ટોળું એને ખાઈ જાય અને બધું સફાઈ કરી દે એ બધું ખાઈ પછી ટોયલેટ કરવા ક્યાં જાય ખબર નથી હજી સુધી બધું ખાઈ જાય કઈ બાકી ના રહેવા દે એટલે એને સફાઈ કામદાર કીધા ગીધને

પાલતુ પ્રાણીઓને એ બધા જે છે પશુ પંખીઓને એ બધાને એને જે ખોરાક આપવામાં આવે છે એમાં રાસાયણિક ઘણી બધી દવાનો ઉપયોગ વધી ગયો એટલે એના શરીરમાં જે તત્વો હોય છે માંસ હોય છે એની અંદર દવા હોય હવે આ ગીધને તો એમાં જ છે કે મારે આની સફાઈ કરવાની છે મારે આને ખાઈ જવાનું છે એ ગીધ પછી માંસને ખાવા માટે એની અંદર પણ પેલી દવા આવે એ દવા માંસ ખાધા પછી ગીધ થોડા દિવસોમાં મરી જાય આ ગીધની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ એટલે પછી બે હજાર ચાર થી ગીધ પરિયોજના શરૂ થઈ તમને પૂછાઈ શકે એક માર્કની અંદર ગીધ પરિયોજના ક્યારે શરૂ થઈ બે હજાર ચાર માં કેટલી પ્રજાતિના ગીધ જોવા મળે છે ભારતમાં તો કે નવ પ્રજાતિમાં ગીધને કુદરતી સફાઈ કામદાર શું કામ કીધું છે કારણ કે મરેલા ઢોર માસ ખાઈ જાય છે બરાબર હવે છે હિમ દીપડા પરિયોજના હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈ આ પ્રજાતિ બરફમાં રહે છે હિમ દીપડા ખબર ના પડે બરફમાં છે આપણે આમ ટેકો લઈને બેહવા જાય ત્યાં પાછા ગયા હા મામા સ્થાનિક લોકોમાં હિન્દીપરા બાબતે જાણકારી વધે લોકોને ખબર પડે કે હિન્દીપરા શું છે એ હેતુથી 2000 ને સાલમાં આ પરિયોજના શરૂ કરાય ક્યારે શરૂ કરાય તો કે 2000 ના સાલમાં શું કામ શરૂ કરાય તો કે ત્યાંના સ્થાનિક જે લોકો છે લોકલ લોકો ત્યાં રહે છે એને ખબર પડે કે આ બરાબર આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના શરૂ થઈ લાલ પાંડા પરિયોજના શરૂ થઈ મણિપુરમાં જે જોવા મળે છે એક પ્રકારની વિશિષ્ટ હરણ પ્રજાતિ એના માટે શરૂ થઈ ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે આટલી બધી પરિયોજનાઓ શરૂ થઈ હવે છે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવિક આરક્ષિત ક્ષેત્રો મિત્રો હવે આમાં છે ને તમને તફાવત પૂછી શકે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો એ બેયનો તફાવત આપો અથવા તો એમ કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત ક્ષેત્રો છે જૈવ આરક્ષિત ક્ષેત્રો એ બે ના તફાવત આપો તો જોતા જાઓ હું તમને સમજાવતો જ છે બે તો છે એ તો ખાલી એમને એમ જ છે કે વન્યજીવોના સંરક્ષણ માટે એની સેફ્ટી માટે એની સિક્યુરિટી માટે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવિક આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે લાગે એક હરખા બધા સેવ મમરન ચવાણું એક જ રખું લાગે પણ એમાં તફાવત છે જો આપણે જોઈએ પહેલું છે અભયારણ્ય અભ્યારણને ઇંગ્લિશમાં કહેવાય સેન્ચ્યુરી શું કહેવાય સેન્ચુરી વિરાટ સેન્ચ્યુરી મારે સચિન સેન્ચુરી મારે ધોની એ સેન્ચ્યુરી આ સેન્ચ્યુરી સેન્કચ્યુરી પેલી સેન્ચ્યુરી હવે આ છે અભ્યારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે એટલે કે ભાઈ જેટલું ધારો કે આટલો વિસ્તાર છે આ અભ્યારણ્યનો વિસ્તાર છે આની અંદર અમુક પશુઓને સુરક્ષા આપવામાં આવે છે તો અહીંયા અનુમતિ આપવામાં આવે છે માનવ પ્રવૃત્તિઓને એટલે કે માણસો અંદર જઈ શકે ફરી શકે એના માટે પરમિશન આપવામાં આવે છે લિમિટેડ મર્યાદામાં અનલિમિટેડ નહીં પહેલો પોઈન્ટ થઈ ગયો બીજું સત્યાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવાની છૂટ અહીંયા તમે પાલતુ પશુઓને ચરાવી શકો આ વિસ્તારની અંદર અભયારણ્યની અંદર પણ તમારે એ અભયારણ્ય જે જંગલ ખાતું હોય એની તમારે પરમિશન લેવી પડે સીધા તમે ગાય લઈને ના ના જઈ શકો આવી ગયા પરમિશન લેવી પડે તો કે મર્યાદામાં માનવ અનુમતિ છે સત્તાધિકારી પાસેથી પરમિશન મળે પછી પશુઓને ચરાવવાની છૂટ છે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાવી છે કોઈ એક વિશેષ પ્રજાતિ માટે બધી ઘણી બધી પ્રજાતિઓ માટે નથી હોતું આ કોઈ એકને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરાઈ છે જો હવે તમને એક માર્ગમાં એ પૂછે કે અહીંયા અભયારણ્યની સ્થાપના કેવી રીતે કરાય છે કોણ કરે તો કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા જે એની પ્રોસેસ હોય એ પ્રોસેસ પૂરી કરીને કરી દે બરાબર હવે જો અહીંયા ઉદાહરણ આપ્યા જેમ કે પેરિયાર સેન્ચ્યુરી છે હમણાં બતાવું તમને ચંદ્રપ્રભા છે એતુર નાગરમ છે આ બધા અભયારણ્ય જાણીતા અભયારણ્ય છે તમારા આ મેપને એક બે વખત એમને જોઈ લેવો કે ક્યાં શું આપેલું છે હવે જો અહીંયા ચાર ચાર જ મેઈન પોઈન્ટ છે એની અંદર પાંચ છ પોઈન્ટ થાય એવું છે એક તો માનવ પ્રવૃત્તિ અને મર્યાદા અનુમતિ છે બીજું સત્તાધિકારી પાસે પરમિશન લીધા પછી તમે ઘોડા ગાય ભેંસ ને બળદો ને ચરાવવા લઈ જઈ શકો એમને એમને ઘોસાડી ના આપો ત્રીજું કોઈ એક વિશેષ પ્રજાતિ માટે હોય છે સ્થાપના કોણ કરે છે તો કે રાજ્ય સરકાર ઉદાહરણ છે પેરિયાર ચંદ્રપ્રભા એતુર નાગરમ અભ્યારણ્ય જાણીતા છે હવે જો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન જો આ એક મેપ જ સમજો ને તમારે મેપ શીખવું હોય તો મેપમાં આવશે જ લેક્ચર અલગ પણ અહીંયા તમે જો રાષ્ટ્રીય ઉદ્યાન છે તો લીલું ત્રિકોણ કરેલું છે સ્ટાર પિંક કરેલું છે પક્ષીનું અભયારણ્ય છે અને વન્યજીવ અભયારણ્ય છે ત્રણેય અલગ અલગ મતલબ તમારે જ્યારે મેપ દોરવો હોય ત્યારે મેપની અંદર અહીંયા આવું એક બોક્સ બનાવવું પડે બરાબર નવમાં ધોરણમાં તમે શીખ્યા હોય ખબર નહીં આવું એક બોક્સ બનાવવું પડે પછી તમારે આમાં જ્યાં 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 દર્શાવો છો એવું જ નિશાન આવ્યું હોવું જોઈએ જો આ કાહના નેશનલ રાષ્ટ્રીય ઉદ્યાન છે પછી આ શિવ અભયારણ્ય છે પક્ષીનું તો કે અહીંયા છે નળ સરોવર સરોવર સોરી પછી આ ગીર છે આ ત્રિકોણ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે નેશનલ પાર્ક છે એનો વિષય હમણાં ભણવાનો આવશે તમને પછી અહીંયા છે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન જેને ઇંગ્લિશમાં કહેવાય નેશનલ પાર્ક બરાબર જો અભયારણ્ય હવે અભયારણ્યની અહીંયા આખા આખો તફાવત બે અલગ અલગ હાલ છે જો અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે તમને એ ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા પૂછાઈ શકે શું તમને એમ પૂછે કે આ અહીંયા અભયારણ્યની જગ્યાએ લખી નાખે રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનની તુલનામાં અભયારણ્ય વધારે સંરક્ષિત છે તો ખોટું અહીંયા લખ્યું છે અભયારણ્ય એટલે અભયારણ્ય કોઈ એક વિશેષ પ્રજાતિ માટે છે એના કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત ક્ષેત્ર છે એટલે કે વધારે સેફ્ટી વાળું છે વધારે સુરક્ષિત છે બરાબર પહેલું થઈ ગયું એમાં એકથી વધારે પરિસ્થિતિ થી તંત્ર સમાવિષ્ટ હોય છે જો આ આ વસ્તુ શું છે એકથી વધારે કી તંત્ર સમાવિષ્ટ હોય છે એટલે કે કોઈ એક પ્રજાતિ માટે નથી હોતું આમ કોઈ એક જ વસ્તુનું ધ્યાન રાખવા માટે અભયારણ્યમાં શું હોય છે કોઈ એક વિશેષ પ્રજાતિનું ધ્યાન રાખવા માટે એની સ્થાપના છે આ જે નેશનલ પાર્ક છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે કોઈ એક વિશેષ પ્રજાતિ માટે નથી હોતું ઘણી બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખે છે અહીંયા પાલતુ પશુ ઘોડા ગાય બળદ પોદળા કરવા ઘાસ ખાવા અહીંયા કાંઈ જરૂર નથી એને ચરા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ તમને પૂછાઈ શકે કે પાલતુ પશુઓને અને ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ક્યાં છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર

પછી ગીર છે દચી ગામ છે આ બધા મેઇન મેઇન છે જો હું તમને બતાવું બધા જો આ બાંદીપુર નેશનલ પાર્ક છે પછી આ ગીર નેશનલ પાર્ક છે દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે બ્લેકબક જે તમારે આપણે પેલો પાઠ આપે છે ને બ્લેકબક ની અંદર હા પછી શિવપુરી છે રણથંભોર છે જીમ કોર્બેટ છે અહીંયા પછી આ સુંદરવન નેશનલ પાર્ક છે કાના નેશનલ પાર્ક છે આ દરચી ગામ જમ્મુ કાશ્મીરમાં છે પછી કાજીરંગા અહીંયા આસામની અંદર આવે છે આટલા બધા નેશનલ પાર્ક છે બરાબર એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે હવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર બરાબર વિશે એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર છે જો અભયારણ્ય રાજ્ય સરકાર કરાય છે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બી ભેગ થાય હવે આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર રાજ્ય સરકારી ઘરે બેસે કેન્દ્ર સરકારી ઘરે બેસે અને આમાં ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વિશ્વ લેવલે જે નિયમો લાગુ પડતા હોય એ નિયમોથી કામ થાય જે તે ક્ષેત્રની પ્રાકૃતિક સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઊભું કરવા પાછળનો હેતુ શું એની રચના કરવા પાછળનો હેતુ શું તો કે એ વિસ્તારની પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ રિલેટેડ નેચરલ બધી જ વસ્તુઓ પછી પહાડ હોય પછી નદી હોય પછી જંગલ હોય પછી જમીન હોય ખાણ હોય ગમે તે હોય એને બચાવવાના એને સુરક્ષિત રાખવાના એને ડેવલપ કરવાના એનો વિકાસ કરવાનો અને પ્લસ સાંસ્કૃતિક એ વિસ્તારમાં જેટલા લોકો રહેતા હોય એની સંસ્કૃતિ જળવાવી જળવાવી જોઈએ એની સભ્યતા જળવાવી જોઈએ એનું જીવન જળવાવું જોઈએ એની રહેણી કહેણી જળવાવી જોઈએ એનો ધર્મ જળવાવો જોઈએ એ બધું જોવાનું કામ છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં અહીંયા જેટલી વનસ્પતિ થતી હોય જીવજંતુ અને જમીન અને ત્યાં જેટલો માનવ સમુદાય વસે છે એ બધાનું સંરક્ષણ કરાય છે આવી ગઈ વાત જેટલી ત્યાં વનસ્પતિ ઉગે છે જેટલા ત્યાં જીવજંતુઓ જંતુઓ રહે છે જેટલા ત્યાં પ્રાણી પક્ષીઓ રહે છે અને જેટલા માણસો ત્યાં રહીએ છે આ બધાને સાચવવાનો સંભાળવાનો એનો ખર્ચ બધો જ આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર થાય ખબર પડી હા હવે શું જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ અવગતો ઊભી કરાય છે જો ત્યાં તમારે કોઈ સંશોધન કરવું હોય કે એના વિશેની પ્રશિક્ષણ એટલે કે તાલીમ ટ્રેનિંગની વાત કોઈ હોય તો એમ આ બાબતે સ્પેશિયલ ફેસિલિટી આ સરકાર ઊભી કરે પણ એમનું એમ તો તમે ઘોષિત ના શકો આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં હવે અહીં શું જોડે તમામ બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણ પ્રતિબંધ અહીંયા કોઈ માણસ એન્ટર ના થઈ શકે માણસ એન્ટર ના થાય તો એનો ઘોડો એનો બળદ એનું ગાડું એના પોદડા કોઈ એન્ટર થાય નહીં ફિનિશ અહીંયા કોઈને કરવા ના દે અને આ જે જીવ ક્ષેત્ર છે એ કેટલો વિશાળ હોય તો કે પાંચ હજાર ચોરસ કિલોમીટર થી પણ મોટું હોય પાંચ હજાર ચોરસ કિલોમીટર બરાબર હવે જો એના ઉદાહરણ જેમ કે નીલગિરી પછી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરબન પંચમઢી આ બધા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે હવે તમને એક પૂછાય તમને યાદ રાખજો ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ સર બે હાજર આઠ ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે બે હાજર સાલમાં કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું તો કે બાપલિયા ગુજરાતના કચ્છના રણ ને વ્હાઈટ રણ જે છે ને ગુજરાત ગુજરાતમાં હવે તમને જો ટોટલ આ પણ આ જે માર્કિંગ છે ને એ પણ તમને પૂછાય છે કે ભારતની અંદર ટોટલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે તો કે

આ થઈ ગયું હવે જો થોડીક માહિતી વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે ભાઈ વિકાસ તો બધે કરવો જ પડે એમને એમ તો કાંઈ હાલે નહીં પણ સાથે સાથે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવની અસરોનું પરિણામ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે જરૂરી છે ભાઈ વિકાસ તમે કરતા જાવ એનો કોઈ વાંધો નથી તમે સારામાં સારી ગાઈડ ડી લ્યો સારામાં સારું બાઇક લો સારામાં સારું પેટ્રોલ નાખો સારામાં સારા કપડાં પહેરીને તમે એના ઉપર બેઠા હોય પણ એવું લેવર મારો પાછળથી જે ધોવાળાના ગોટા નીકળે પાછળ માળાનું મોઢું રંગી નાખે એ ખરાબ વસ્તુ છે એટલે કે વિકાસની સાથે જેટલી જીવસૃષ્ટિ છે પ્રાણીઓ પક્ષીઓ મનુષ્યો બધા એની ઉપર એની દુષ્પ્રભાવોની ખરાબ અસર ના થાય એ પણ આપણે જ્યારે પ્લાન કરીએ ત્યારે જોવું જરૂરી છે કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે જો કોઈ એક પ્રજાતિ કોઈ એક જ પશુ કે કોઈ એક જ પંખી એ જ્યારે ખતમ થઈ જાય એની આખી જાતિ ખતમ થઈ જાય ત્યારે આખી આહાર શૃંખલા જેને ઇંગ્લિશમાં કહેવાય ફૂડ ચેઇન ઉપર અસર થાય કારણ કે કોઈ એક પ્રજાતિ નષ્ટ થઈ જાય તો એને ખાનારા પછી ખાશે કોને એ ભૂખે મરશે તો એની પાછલી આખી ચેન ખરાબ થઈ જશે અને એના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે એટલે કે બહુ દુર્ગામી હોય છે કે બહુ ખરાબ હોય છે સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા છે ભગવાને એમને તો કંઈ બનાવવાનું હોય કોઈને કે મન જીવને બધાને બનાવી નહીં ખા જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે જો એક વસ્તુ નષ્ટ થઈ એક જ વસ્તુ બધું તૂટીને ફૂટી જાય આ શૃંખલામાંથી એક જ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે તેથી આજે આપણે જો માણસ સુધી આ અસર બહુ મોડી પહોંચે એટલે જ સાલા આપણે સગત સચાગ નથી અવેર નથી આપણને ભાન નથી પડતી બોતલા જેવા છીએ આપણે એટલે એટલે જ કે આપણે આપણને શું નુકસાન થઈ ગયું હે આપણને શું નુકસાન છે લાંબા ગાળે નુકસાન છે જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે એક દાયકાઓ પૂર્વે સહેલી બે પરિણામ છે વર્ષો પૂલે પહેલાં આપણે જે કાળજી નહોતી રાખી વર્ષો પૂલે બે ધૈના ધન ગમે એમ વૃક્ષો કાપી નાખ્યા હતા હમણાં જ આવ્યું તું ને ટાઈગર પરિયોજના પહેલાં વાઘના શિકાર કરી નાખ્યા ચિત્તાઓના શિકાર કરી નાખ્યા મારી જ નાખ્યા બધા ચામડા એને લઈ લીધા બધું લઈ લીધું આજે જે પરિણામ ભોગવ્યું છે ને એ આજથી વર્ષો પહેલાં જે આપણે આપણા આપણે તો આપણે ધોધની એને જે ધ્યાન ન એનું પરિણામ છે હવે આવતીકાલની ઉજળી બનાવી હોય તો આયોજન આજે વિકાસ કરીશું તો વાંધો નહીં આવે અને પર્યાવરણ સાથે આપણે ફ્રેન્ડલી વ્યવહાર કરવો પડશે એ સૌથી મોટી જરૂરી છે હવે આ જે છે આ કાઉન્સની અંદર જે જે આટલું જાણવું ગમશે આટલું જાણવું ગમશે એમાંથી ક્યારેય બોર્ડમાં પૂછાતું નથી બરાબર તો એ ધ્યાન રાખો ખાસ આપણી જાણકારી માટે છે છતાં આનો એક લેક્ચર સ્પેશિયલ બનાવી દઈશ એટલે તમારી જાણકારી માટે કામ થઈ જાય ઓકે તો નવમા પાઠની અંદર સૌથી પહેલા શરૂ કરીએ અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં ક્યાં કેટલા કેટલા આઈએમપી છે બધા જોવાના છે આપણે જો વન્યજીવ અભયારણ વન્યજીવમાં આ લાલ કલરનો ડોટ જોજો વન્યજીવ અભ્યારણ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે ઇંગ્લિશમાં કહેવાય વન્યજીવ અભયારણ ક્યાં ક્યાં છે સૌથી પહેલા અહીંથી શરૂ કરીએ વન્યજીવ અભયારણ્ય સાઉથ ઇન્ડિયામાં એટલે કે દક્ષિણ ભારતમાં ચાર છે પેરિયાર કેરાલામાં હાથી માટે છે પેરિયાર કેરાલામાં હાથી માટે છે બરાબર પછી મુડુમલાઈ તામિલનાડુ આ વન્યજીવો છે મુડુમલાઈ તામિલનાડુ પેરિયાર આ બધા તમને નામ જોઈને જ ખબર પડે કે દક્ષિણ ભારતની અંદર જવાય બસ પેરિયાર મુડુમલાઈ પછી ગિંડી અહીં તામિલનાડુ આ આંધ્રપ્રદેશ થઈ જાય અહીંયા આંધ્રપ્રદેશ

વાઘ માટે સુંદર છે અને આ છે આસામ આસામમાં માનસ વન્યજીવ અભયારણ છે અને આ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની આ બોર્ડર ઉપર ત્યાં ઉત્તર પ્રદેશમાં ચંદ્રપ્રભા છે વન્યજીવ અભયારણ શું છે ચંદ્રપ્રભા પ્રભા ઉત્તર પ્રદેશમાં અહીંયા આવે ઉત્તર પ્રદેશમાં પણ બોર્ડર ઉપર એ માનસ આ ત્રણ પૂર્વ ભારતમાંથી હવે ઉપર આવી જાય તો રાજાજી એ ક્યાં આવે ઉત્તરાખંડમાં બરાબર તો રાજાજી પછી રાજસ્થાન સારિસ્કા પછી અહીંયા રણથંભોર છે એ પણ વાઘ માટે બહુ ફેમસ છે રણથંભોર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ વન્ય જેવું અભિયાર થઈ ગયા મહત્વના

પછી તમે ઉપર જશો તો કેવલા દેવ ઘાના કહેવાય છે કેવલા દેવ છે ને એ રાષ્ટ્રીય ઉદ્યાન છે પણ એની જ બાજુમાં આવે આવે છે 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 એ પક્ષી મોર માટે જો જે ને ત્યાં જઈએ ખાના આવે તો થઈ ગયા પછી આપણે અહીંયા નળ સરોવર છે એ પણ ફેમસ છે ઓકે તો નળ સરોવર ગુજરાતમાં નળ સરોવર અમદાવાદની બાજુમાં જ આવે એટલે બરાબર વચ્ચે તમે એને દોરી દો એટલે ચાલે તો ચાર થયા બરાબર હવે છે રાષ્ટ્રીય ઉદાહરણ એટલે કે નેશનલ પાર્ક નેશનલ પાર્ક બાંદીપુર દક્ષિણ ભારતની અંદર આટલામાં તો ઘણા બધા આવી ગયા પછી આ બાંદીપુરપાલ ઓડિશામાં આવે આ ઓડિશા છે આ સિમ્બલીપાલ ઓડિશામાં આવે પછી કાઝીરંગા જે છે બહુ ફેમસ છે કાઝીરંગા આસામમાં આસામ એટલે આ ટી એ આસામની અંદર કાઝીરંગા છે ત્યાં જ માનસ છે પાછું ગેન્ડા માટેનો છે કાજીરંગા પછી જીમ કોર્બેટ ઉત્તરાખંડ નું બહુ ફેમસ રાજાજી અને જીમ કોર્બેટ પછી દાચી ગામ બહુ ફેમસ બહુ વધારે પૂછાતું ગામ જમ્મુ કાશ્મીરનું દાચી ગામ ભાલુ રીંછડું પછી અહીંયા શિવપુરી આવે મધ્યપ્રદેશની અંદર અને કાન્હા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન શિવપુરી અને કાના શિવપુરી કાના શિવપુરી કાના મધ્યપ્રદેશ ક્યાં મધ્યપ્રદેશ ક્યાં મધ્યપ્રદેશ હા મધ્યપ્રદેશ અને બે બે મધ્યપ્રદેશમાં બે ગુજરાતમાં ગુજરાતમાં કયું વેડા બંદર ભાવનગરની ભાજપમાં વેડાવદર અને ગીર જે છે સિંહ માટે ફેમસ છે આપણને ખબર જોઈએ તો બે ગુજરાતમાં ગીર અને વેડાવદર કાહના શિવપુરી મધ્યપ્રદેશની અંદર સિમલીપાલ ઓડિશાની અંદર કાજીરંગા આસામની અંદર કોરબેટ ઉત્તરાખંડની અંદર દાચીગામ ગામ જમ્મુ કાશ્મીરની અંદર અને એક આયા બાંદીપુર છે થઈ ગયા આ બધા શું થઈ ગયા વન્યજીવ અભિયાર્ય પક્ષી અભિયારણ રાષ્ટ્રીય ઉદ્યાન બધા થઈ ગયા ઓકે હવે જેટલા બાકી અમુક રહેતા હશે એ આપણે હવે જોઈ લઈએ એમાં જુઓ સૌથી પહેલા હવે બાકી જે છે એ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા બાકી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર તો આટલા મોસ્ટ એમ્પી છે નીલગીરી ક્યાં આવે તો કે આ નિલગીરી છે જો આ નિલગિરી કર્ણાટક કેરળની બોર્ડર ઉપર આવે નીલગીરી બાયો રિઝર્વ ઝોન કહેવાય બહુ મોટા કિલોમીટરોના વિસ્તારની અંદર આખે આપણને એમાં જલ્દીથી સરકારી પરમિશન વગર પ્રવેશ ના મળે ત્યાંની સંસ્કૃતિ ત્યાંની ભાષા ત્યાંના લોકો ત્યાંની વનસ્પતિ ત્યાંની જીવસૃષ્ટિ બધાને સાચવા માટેનું આ હોય જૈવા ક્ષેત્ર નીલગીરી ક્યાં છે અહીંયા છે પછી સુંદરવન ક્યાં આવે પશ્ચિમ બંગાળની અંદર અહીંયા આ સુંદરવન થઈ ગયું પછી છે પંચમળી શું છે પંચમળી દેખાય છે ને તમને હા બરાબર છે

ખાદીની વાત આવે મન્નાર એટલે તમારે શ્રીલંકા અને ભારતની બોર્ડર ઉપર આવી જવાનું અહીંયાં છે મન્નારની ખાડી અને છેલ્લું ગ્રેટ નિકોબાર સો ગ્રેટ નિકોબાર આ ગ્રેટ નિકોબાર આ ગ્રેટ નિકોબાર આ નિકોબાર આ બધા ટાપુઓ છે ને ત્યાં તો નિલગિરી કર્ણાટક એરળની બોર્ડર ઉપર મન્નારની ખાડી અહીંયાં પછી આ તો નકામું છે ખાલી એમને આ છે સુંદરબન આ છે પંચમણી કચ્છનું રણ